नमस्कार दर्शक मित्रों, आप जोई रहया छो गुजरात 24, गुजरातनी साथे तमारी साथे। आजे अमे तमने अमारा आ वीडियो द्वारा गुजरात सरकार द्वारा आपवामां आवता फ्री प्राथमिक शिक्षण विषेनी अगत्यनी जानकारी आपीशुं। जी हाँ दर्शक मित्रों, गुजरात सरकार द्वारा द राइट ऑफ चिल्ड्रन टू फ्री एंड कम्पलसरी एज्युकेशन एक्ट 2009 कलम 12(1) क हेठळ खानगी एटले के प्राइवेट शाळाओमां 25% मुजब विनामूल्ये धोरण 1 आर्थिक नबळा तथा वंचित जूथना बाळकोने धोरण 1-8 फ्रीमां भणાવવામાં આવે તેવી યોજના અમલમાં છે। તો દર્શક મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ કઈ રીતે લેવો, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ કઈ જગ્યાએથી ભરવાનું રહેશે, ઉપરાંત તમે કઈ કઈ શાળા સિલેક્ટ કરી શકશો, કયા નિયમના આધારે પ્રવેશ મળશે તેની સંપૂર્ણ જાણકારી અમે તમને અમારી YouTube ચેનલ દ્વારા જણાવીશું। તો દર્શક મિત્રો, અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી ગુજરાતનું કોઈ પણ જરૂરિયાતમંદ બાળક શિક્ષણથી વંચિત ના રહે। દર્શક મિત્રો, શૈક્ષણિક વર્ષ 2022-23માં આરટીઈ એક્ટ 2009 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા તારીખ 21-3-2022 રોજ જાહેર કરવામાં આવ્યો છે। તારીખ 21-3-2022 થી તારીખ 29-3-2022 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે વાલીઓને સમય આપવામાં આવેલો છે। આ સમયગાળા દરમિયાન આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે, જે અમે તમને અમારા આગળના વિડીયો દ્વારા જણાવીશું। ત્યારબાદ તારીખ 30-3-2022 થી તારીખ 11-4-2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો। ફોર્મ કઈ રીતે ભરવું એ અમે તમને અમારા આવતા વિડીયો દ્વારા જણાવીશું। તારીખ 30-3-2022 થી તારીખ 16-4-2022 સુધીમાં જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી થશે અને ફોર્મ અપ્રૂવ છે કે રિજેક્ટ તે નક્કી કરવામાં આવશે। તારીખ 17-4-2022 થી તારીખ 19-4-2022 સુધી રિજેક્ટ એટલે કે અમાન્ય થયેલા ઓનલાઈન ફોર્મમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પુનઃ તક આપવામાં આવશે। તારીખ 17-4-2022 થી તારીખ 21-4-2022 સુધી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલી અરજીઓની ચકાસણી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે। તારીખ 26-4-2022 રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ હતો આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ લેવાનો સંપૂર્ણ કાર્યક્રમ। હવે અમે તમને જણાવીશું કે આરટીઈ એક્ટ 2009 હેઠળ તમારું બાળક પ્રવેશ લેવા પાત્ર છે કે કેમ। તો દર્શક મિત્રો, અમે જણાવી દઈએ કે આરટીઈ એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રવેશ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અગ્રતાક્રમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ અગ્રતાક્રમ એટલે કે જે બાળક આ લિસ્ટની કેટેગરી પ્રમાણે પ્રથમ આવતું હશે તેને પ્રથમ પ્રવેશ મળશે, ત્યારબાદ બીજી કેટેગરીવાળા બાળકને પ્રવેશ મળશે। તો આ કેટેગરી અહીંયા બતાવ્યા પ્રમાણે છે। અહીં જણાવી દઈએ કે ક્રમ 8, 9, 11, 12, 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારના બાળક માટે વાર્ષિક 1,20,000 રૂપિયા તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયાની આવક મર્યાદા લાગુ પડશે। દર્શક મિત્રો, અમે તમને અમારા આગળના વિડીયો દ્વારા જણાવીશું કે અહીં દર્શાવેલ 13 અલગ અલગ અગ્રતાક્રમ માટે કેટેગરી વાઇઝ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત 24, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।